İyi hali mi der? Mola hali mi der? Ayı gibi de, nükleri bu da ne? Ci. Döndürece apatı şurak diye. Ci, bismillah. Amin. Çok elhamdülillah. Thank you very much. Tamara bu da ne bana buna var. Ya Ali Medaz. Mola Ali Medaz. Mola'na nam te şuruat kariye. Bismillahirrahmanirrahim. Behat kurpalo ane behat dayalo. Allah'na nam te şuru şuru. પ્રથમ અલી સહી અલ્લાહ મોલા મુર્તજા અલી સહી ખુદાવિન આલમીનના લાખો લાખો શુક્રિયા અદા કરું છું. મોલા એક ફરીવાર એક મોકો આપ્યો અમારી વચ્ચે આવીને ઇલમ બોલવાનો અને હાજરીન તમામ ઇલમ મિજલસના ભાઈ બહેનોનો, પછીથી જે રેકોર્ડિંગ સાંભળશે એમનો, અને ઇલમ મિજલસના કામકાજના અંદર જે ખિદમત કરે છે એમના દરેકનો હૃદયપૂર્વક આભાર માનું છું. હાજરી તમામ ઇલમ મિજલસના ભાઈ બહેનોને અને જગતભરના તમામ ઇસ્માઈલી ભાઈ બહેનોને અલી સહી અલ્લાહ મૌલા મુર્તજા અલી સહી ખુદાવિન આલમીન દળી સલામત દાતાર સરકાર આકા નૂર મૌલાના શાહ કરીમ હુસેની હાજરી ઇમામ સુખી સલામત ને આબાદ રાખે. આમીન. મોલા દરેકની નેક ઉમેદો પૂરી કરે. આમીન. મોલા દરેકને આ જન્મના અંદર જ પોતાના નૂરમાં એક કરી દે. આમીન. કુલ રૂહાનીઓને મોલા અસલ મુબારકમાં વાસલ કરે. મેં થોડા સમય પહેલા વિચાર્યું હતું કે જયારે 1000 ઇલમની ચાલીસ પૂરી થશે આપડી ત્યારે જાણ કરીશ, પણ સોરી રહી ગયું હતું. તો આપણે આ ઓનલાઈન ઇલમની ચાલીસ ચાલુ કરી જયારે કોરોનાના ટાઈમે જાહેરમાં જમા થવાના બંધ થઈ ગયા ત્યારે શરૂઆત કરી હતી. તો એને લગભગ ચાર વર્ષ થઈ ગયા. તો 1063 ઇલમની ચાલીસો આપણે કરી, જે મંડે ટુ ફ્રાઈડે કરીએ છીએ. તો આજે 1064મી ઇલમની ચાલીસ છે અને માશાલ્લાહ આખી 1.5 થી 2000 મોલાની મહેરબાનીથી આ ઇલમની ચાલીસ સાંભળે છે ઓનલાઈન કે પછી રેકોર્ડિંગ કે એ રીતે. અને અમેરિકાના દરેક શહેરના અંદર, અલગ અલગ શહેરોના અંદર, કેનેડામાં, યુરોપમાં, આફ્રિકા, ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા, યુરોપ, આફ્રિકા, દરેક જગ્યાએથી, શારજા, દુબઈ, દરેક જગ્યાએ સાંભળે છે મોલાની મહેરબાનીથી. તો છેલ્લા 4 વર્ષમાં લગભગ 50 જણા લોકોએ 373 ફરમાન મુબારક 37 કલામ યાદ કર્યા. હજુ બીજા બી લોકો બી કરી રહ્યા છે, નવા નવા મેમ્બરો જોઈન થઈ રહ્યા છે. અને આપણે અમેરિકાના અંદર બી રૂબરૂ ઘરના અંદર ઇલમની ચાલીસ 3 જગ્યાએ સ્ટાર્ટ કરી હતી, અત્યારે 2 જગ્યાએ ચાલુ છે, હ્યુસ્ટન અને એટલાન્ટાના અંદર. અને લગભગ 25 જેટલા લોકો વાયજિંગ થયા, વાયજ કરે છે. અને આપણે ઇલમની ચાલીસમાંથી ગ્લોબલ ઇલમની ચાલીસ અંદર બી મેમ્બરો વાયજ કરે છે. અને માશાલ્લાહ આપણે ઇલમની ચાલીસના અંદર અમેરિકાના અંદર અને બીજી જગ્યાએ બી એવા મેમ્બરો છે જે લોકો 8-10-12 કલાક ઇબાદત કરે છે. લોકોની યાદગીરીના અંદર અલ્હમ્દુલિલ્લાહ મૌલાની મહેરબાનીથી મૌલાની યાદગીરીમાં વધારો થયો છે. અમાલ સારા થયા છે, દિલ પાક અને સાફ થયું છે, મૌલાની મોહબ્બતના અંદર વધારો થયો છે. વળી બીજી ઘણી બધી રૂહાની ચીજો થઈ છે જેને આપણે શબ્દોના અંદર નથી સમજાવી શકતા, પણ અલ્હમ્દુલિલ્લાહ મૌલાએ બહુ બરકત આપી છે અને આ બધું મૌલાની મહેરબાની થકી થયું છે. આપણે શુકર કરશું તો મૌલાએ પોતાનું વચન આપ્યું છે કે જે શુકર કરે તો તેના નસીબ સારા થાય અને ખુદા તેને વધારે આપે. તો શુકર શું છે કે આપણને જે મૌલાએ આપણે લાયક નતા અને આપ્યું કે ખુદાવંત અલ્લાહએ તમારી ઉપર ઘણી મહેરબાની નહીં ઘણી નહીં ઘણી જ મહેરબાની કરી છે કે તમને મોહબ્બતથી 57 દિનમાં જન્મ આપ્યો છે. સત એટલે સાચો, દિન એટલે મજબ, અને
આ સાચો રસ્તો બતાવવાળા ફરમાન મુબારકના અંદર, આ ઇલમના અંદર આપણને જન્મ આપ્યો, આવું ઇલમ આપ્યું, તો આપણે એના પર અમલ કરશું, ફરમાન વાંચશું, સાંભળશું, ઇલમ મજલિસમાં નિયમિત હાજરી આપીશું, મનન ચિંતન કરીશું, તો મૌલાની મોહબ્બત કરીશું, તો મૌલા વધારે આવશે ચોક્કસ, એના અંદર બરકત થશે. તો આપણો ખ્યાલ બહુ આગળનો હોવો જોઈએ, જે મૌલાએ ફરમાન મુબારકમાં બી ફરમાવ્યું છે. ફક્ત તમારા સુધી જ ના વિચારો આ ઇલમ, પણ તમે બીજાને સહાયરૂપ થાઓ અને તમારી ભાવિ પેઢીઓ માટે બી વિચારો. તો આપણે એવી તૈયારી કરીએ કે ફક્ત આપણે આપણું આ જનરેશન છે ત્યારે એટલા સુધી વિચારીએ નહીં, પણ આગળ બી આ ચીજ ચાલુ જ રહે અને સતત ચાલુ રહે અને બધા આનો લાભ લઈ શકે. તો જેવી રીતે મૌલાએ આપણા માટે આ મહેરબાની કરી અને મૌલાએ પોતે અને કોઈના બી જરીયે આપણને આ ઇલમ પહોંચાડ્યું, તો આપણે બી સતત બીજા માટે પ્રયાસ કરતા રહીએ. અને એના માટે મૌલાએ ઉત્તમ દુઆશીષ આપી છે, જે આપણે હંમેશા ફરમાન વંચાય છે કે તમારામાંના દરેકને, તો કોઈને બાકી ના રાખ્યા, મૌલા દરેક માટે ઈચ્છે છે, દરેકને પોતાના મજહબનું ઊંડું જ્ઞાન અને સાચી સમજ હોવી જોઈએ, અને આ જ્ઞાન તેમજ સમજ મેળવવા જો બીજાઓને સહાય કરે છે, તો મૌલા ઈચ્છે છે કે આપણે આ જ્ઞાન સમજ મેળવવા બીજાઓને સહાય કરીએ. આપણને બી મૌલાની મહેરબાનીથી કોઈએ સહાય કરી છે, તો આપણે એ ભાર લઈને આ દુનિયા છોડી ના જઈએ, પણ એ આપણને કોઈ આપ્યું છે એના કરતા કઈ ગણું વધારે કરીને ના આપી શકીએ, તો કમસે કમ જેટલું આપણને આપ્યું છે એટલું તો આપણે કોઈને પાછું આપીએ. તો એના માટે બી પીરોએ કીધું કે વનજ કરે તે વ્યવહારીઓ અને લઈને ના આપે તે દેવાળીઓ. તો આ જ્ઞાન તેમજ સમજ મેળવો જેઓ બીજાઓને સહાય કરે છે અને જેઓ એ પોતાના મતલબ વિશે માહિતી મેળવવાની નેમ રાખે છે, તેઓને અમે અમારા ઉત્તમ પ્યાર ભર્યા દુઆ આશીષો ફરમાવીએ છીએ. પણ અમારી દુઆ તો જેઓ હિંમત વાળા છે તેઓને જ કામ આવે છે. તો હિંમત શું છે? હિંમત પડી ઈમાન નિશાની. હવે જે કેવું ઈમાન લાવશે તેને તેવો ફાયદો થશે. તો આ દરેક બાબતનો આપણે ખ્યાલ કરીએ અને હંમેશા મૌલાના શુક્રાના અદા કરતા રહીએ. આજે તમે તમારા ઈમામ પ્રત્યેની વફાદારી અને પ્રેમની પુનઃ સાબિતી આપવા અહીં એકઠા થયા છો. આ પ્રસંગે તમારી સાથે હોવાના કારણે અમારો આનંદ ઊંડો અને શુદ્ધ છે. અમારા સર્વે વિચારો, અમારી સર્વે આશાઓ અને અમારી સર્વે દુઆઓ તમારે માટે છે. તમારામાંના દરેકને પોતાના મજહબનું ઊંડું જ્ઞાન અને સાચી સમજ હોવી જોઈએ. આ જ્ઞાન તેમજ સમજ મેળવવામાં જેઓ બીજાઓને સહાય કરે છે તેઓને અને પોતાના મજહબ વિશે માહિતી મેળવવાની જેઓ નિયમ રાખી છે તેઓને અમો અમારા ઉત્તમ પ્યાર ભર્યા દુઆ આશીષો ફરમાવીએ છીએ. તમારો ઈશ્ક અને ઈમાન જોઈને અમે ઘણા રાજી થયા છીએ. અલ્લાહના નામથી શરૂ કરું છું એમ આપણે બોલીએ છીએ. અલ્લાહ કોણ છે? મૌલા મુર્તઝા અલી સહી અલ્લાહ છે. અલ્લાહ મેરા સલવાત પરો. અલ્લાહુમ્મા સલી અલ્લા મુહમ્મદન વ આલ મુહમ્મદ. અલી સહી અલ્લાહ ખુદા બિન હક મૌલાના ધની સલામત દાતાર સરકાર આકા સુલતાન મોહમ્મદ શાહ ઇમામે ફરમાવ્યું. ઈમાન અમૂલ્ય વસ્તુ છે અને ધણી ને પ્યારી છે. અમારા દાદા હજરત મૌલા મુર્તઝા અલીને મોહમ્મદ ઉશેરી અલ્લાહ કહેતો હતો. તેને 70 વખત કતલ કરવામાં આવ્યો તો પણ તેણે અલી અલ્લાહ કહ્યા કર્યું. પછી હુકમ આવ્યો કે આ સાચો મોમન છે અને એની ઓલાદ પણ સચ્ચાઈ વાળી થશે. આ મોમન અને એની ઓલાદને કયામતમાં પૂછાણો નથી. આટલો દરજ્જો તેને તેના ઈમાનના અંગે મળ્યો હતો. જેનું ઈમાન ગયું તેનું બધું ગયું, જેનું ઈમાન સલામત રહ્યું તેનું સગળું સલામત રહ્યું. માટે પોતાના ઈમાનમાં કદી ખલલ થવા દેશો નહીં. અલ્લાહ મેરા સલવાત પડો. અલ્લાહુમ્મા સલી અલ્લા મુહમ્મદન વ આલ મુહમ્મદ. સતગુરુ કહે રે સતગુરુ કહે રે ધર્મ તો સાચો ઈમાનનો
દીવાના સાચો જાણ જે ઈમાન લાવશે ફરમાન શું એ દાસ અમારા જાણ રે રે ભાઈ તે દાસ અમારા જાણ ફૈંદા કાયમ પાયા શાહપીર પાયા જી અલી તે તો સહી અલ્લાહ કહીએ તેમાં ઓછો નહીં રે લગાર અમે એને માનીયો કસો એનું નામ છે જલન શહો આકાર છે તો રીખી સરો ગુર કહે સાચા સત ગુરે એમ કહ્યા એજી તે રૂપ અમારો જાણજો એ મૌલા મુર્તઝા અલી અવતાર અલી અલ્લાહ એક કરી જાણજો એ માહે શકમયાજો લગાર છે તો રેખી સરો ગુર કહે સાચા સત ગુરે એ મ કહ્યા એ જી ક્યારે અરજ કીધી અલી જનાબમાં તમે સાંભળો પરવર દિગાર અલી અલ્લાહ એક ફરમાવ્યા તેનો તે કોણ કરશે એ તબાર કે તો રેખી સરો ગુર કહે સાચા સત ગુરે એ મ કહ્યા એ જી અલી અલ્લાહ જે કોઈ માનશે તેનો પીરતે નબી મોહમ્મદ અવતાર જે નબીજીની આલ માહેથી ઉપજશે એ પીરા મુસલ્લે સાર છે તો રેખી સરો ગુર કહે સાચા
જેથી ઉતરીએ પેલે પાર, બીજું એટલું અમે માંગીએ, જે વારંવાર હોવે તમારો દીદાર છે તો રખીતરો. ગુર કહે સાચા સતગુરે એમ કહ્યા. એજી અલીને દ્વારે અમે આવ્યા, જ્યાં છૂટે સર્વે જીવો ના જંજાળ, ત્યાં હીણા ખીણા આગે કઈ જીવ ઉગરિયા, તેમાં હે અમારો જીવ છે ઉમેદ વાર છે તો રખીતરો. ગુર કહે સાચા સતગુરે એમ કહ્યા. હૈ જિંદા કાયમ પાયા શાહ પીર પાયા. યા અલી બિલુસિત અદરિકની, ઓ અલી તમારી રહેમત થી અમારી મદદે પહોંચો. મૌલા મુર્તઝાલી ની મદદ આપણે માગીએ છીએ. મૌલા મુર્તઝાલી કોણ છે? મૌલા મુર્તઝાલી છે તે ઇલ્મના દરિયા છે. મૌલા મુર્તઝાલી સહી અલ્લાહ છે. અલ્લાહ એટલે ખુદા. મુર્તઝાલીએ ફરમાવ્યું છે કે જેને પોતાને ઓળખ્યો તેને જાણે કે ખુદાને ઓળખ્યો. હાજર ઇમામને ઓળખીને ઇબાદત કરે તેની જ ઇબાદત કબૂલ થાય, કામ આવે અને સગળું સારું થાય. પોતાનો રૂહ અસલ મકાને પહોંચે તે સારું. તમારો રૂહ એક નદીની મિસાલ છે, અમે એક દરિયો છીએ. તમારા રૂહનો આખરનો છેડો દરિયામાં, એટલે કે અમારા પોતામાં છે. તો મોલાના લાખો લાખો શુક્રિયા અદા કરીએ આપણે બધા કે મોલાએ આપણને એની મહેરબાની થકી આપણને આ કામયાબી આપી અને આપણને સતત એના છત્ર છાયા અને પનામાં રાખ્યા અને આપણને મોલા હિદાયત કરતા રહ્યા, નસીહત કરતા રહ્યા. આ સારું કામ કરવા માટે આપણને હિંમત શક્તિ ને પ્રેરણા આપી. અને આ પ્રસંગે તમારા બધાનો હું બહુ આભાર માનું છું કે મોલાની મહેરબાની અને તમારા સહકાર વગર આ કામ શક્ય નહોતું. તો તમે લોકોએ નિયમિત લંબી ચર્ચમાં હાજરી આપી, પછી લોકોએ રેકોર્ડિંગો સાંભળી અને એકબીજાને મદદ કરી વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટે, લંબી ચર્ચમાં જોડાવા માટે, અને લોકોએ અભ્યાસ કર્યો, વાયજો કરી. તો માશાલ્લાહ બહુ ઉત્તમ કામ કર્યું છે. તમે તમારો કિંમતી સમય આપ્યો છે, જ્ઞાન આપ્યું છે, બધાને સહાયરૂપ થયા છો. તમારો બહુ હૃદયપૂર્વક આભાર માનું છું. આપણે ગઈ લંબી ચર્ચા અંદર સાંભળ્યું હતું કે જે ઇસ્લામનું જે બીજું જંગ હતું, જંગે ઓહદના અંદર, તો એના અંદર રસૂલિલ્લાના ચાચા હઝરત હમઝા શહીદ થઈ ગયા અને હઝરત હમઝાના જિસમ મુબારકને બેહદ્દી કરવામાં આવી અને સામેના પક્ષમાં જે કાફરોના પક્ષના અંદર એક વ્યક્તિ હતો એને આ સારું ના લાગ્યું. એને પોતાનો ચપ્પો ઉતારીને રસૂલિલ્લાના ચાચા હઝરત હમઝાનું જિસમ મુબારક ઢાંક્યું
એની ઇજ્જત આપી, એમની શરમ ઢાંકી, તો હઝરત હમઝા ગુજરી ગયા હતા. અને એમના જીસન મુબારકની એ સામેવાળાએ ઇજ્જત કરી, તો રસૂલિલ્લાએ એનો એનો ભાર ના રાખ્યો. અને એ માણસ જયારે ગુજરી ગયો ત્યારે રસૂલિલ્લા દોડ્યા કે એના એના જીસમને કબરના અંદર ઉતારવામાં આવે એના પહેલા દોડ્યા કે થોભો. અને રસૂલિલ્લાએ પોતાના આંગળીથી પોતાના મોઢાના અંદર આંગળી નાખી નાખીને પોતાનું થૂંક મુબારક લીધું અને એના મોઢાના અંદર મૂક્યું, કે જે રસૂલિલ્લાની જીભ મુબારક હઝરત ઇમામ હુસૈન અને હઝરત હસન અલૈહિસલામ ચૂસતા હતા. તો એ એ દરજ્જો એને આપ્યો એના ખિદમતનો એટલો. તો આપણે વિચારો કે મોલાએ આપણા પર કેટલી મહેરબાની કરી છે કે આપણને આ ઇલમ જ્ઞાન આપ્યું છે. અને આ પીર પૈગંબરોનું કામ છે. પૈગંબરોનો મતલબ થાય કે પૈગામ, પૈગામ એટલે સંદેશો, આ ઇલમ લોકો સુધી પહોંચાડવાનું. તો વિચાર કરો કે કેટલું મહાન અને ઉમદા કામ છે આ. આનાથી ઉત્તમ ખિદમત બીજું કોઈ જ નથી કે બીજાના રૂહના છુટકારા માટે કાર્ય કરવું. જે મૌલાએ પોતા માટે ફરમાયું કે અમે દિનનું કામ કરીએ છીએ, તમે પણ દિનનું કામ કરો. તો મૌલા જે કામ કરે છે કે અમારું કામ એ છે કે તમને સીધો અને સાચો રસ્તો દેખાડીએ કે જેથી તમે પાર પામી શકો તે જગ્યાએ પહોંચો, એ કામ મૌલાએ આપણને આપ્યું છે. તો એ રીતે આપણે મૌલાના શુકર કરવા જોઈએ, ગર્વ અને ફક્ર મહેસૂસ કરવો જોઈએ કેટલું ઉત્તમ કામ છે અને દિલો જાનથી એ કામ કરવું જોઈએ. તો મૌલાએ ફરમાયું કે તમે પણ જો એવી ખિદમત કરશો તો આગળ જેવો દિનના શી થઈ ગયા છે. પછી ત્રણ નામ આપ્યા મૌલાએ કે પીર સદરદીન, હસન બિન સબ્બા અને નાસર ખુસરુ, કે જેઓ આગળ દિનના શી થઈ ગયા છે એવા અમે તમને ગણશું. તો કેટલી ઉમદા વાત છે. તો આવી સમજ સાથે દિલો જાનથી ખિદમત કરીએ, ઇલમની ખિદમત કરીએ બીજા સુધી આ ઇલમ પહોંચાડવા માટે. એ તો પછી મોલાએ ફરમાયું કે પોતાના રૂહને સંભાળો તો ઔરત પણ કરી શકે છે. તો બીજાને ઇલમ જ્ઞાનની નસીહત કરી, બીજાના દીન ધર્મ પર મજબૂત કરવા, ઈમાન એમના મજબૂત કરવા, એ મરોદોના કામ છે. તો આવી ખુશીથી આપણે આ કાર્ય કરીએ, આ સમજ સાથે કરીએ. આપણે ઇલમ ઇલમની શરૂઆતના અંદર એક જ્ઞાન મુબારક સાંભળીશું રાગ સાથે સદરની સાહેબ. આગળ પણ સાંભળેલું છે આપણે, પણ આજે આ ગીનામ બોલવાનું દીધું. એક આપણે આપણા ઇલમ 40 ના મેમ્બર છે, એમનું નામ છે હાફિઝભાઈ રંગવાલા. તો આજે એમને યાદ કરું છું. તો એ ઇસ્તોના અંદર છે અને માશાઅલ્લાહ બહુ ઇસ્કી છે. જ્યારે બી જમાત સુના મળે છે તો મને ભેટી પડે છે અને મને ઓલવેઝ મુબારકી આપે છે અને ઓલવેઝ મને મેન્શન કરે છે કે તમને અને તમારા ઇલમિલસના બધા મેમ્બરોને હું બહુ ઘણી ઘણી મુબારકી આપું છું. તો તમને એમના તરફથી આલી મદદ કહું છું અને મુબારકી આપું છું. તો માશાઅલ્લાહ બહુ સારો જીવ છે, બહુ ખિદમતગાર છે. અને જ્યારે 2005 ના અંદર હરિકેન આવ્યું હ્યુસ્ટનના અંદર, તો મોલાની ઓફિસમાંથી પેરિસમાંથી એમને ડાયરેક્ટ કોલ આવતો હતો એવરી ડે. અને મોલાના જે સેક્રેટરી છે એ એમની સાથે વાત કરતા હતા એવરી ડે. અને માશાલા બહુ ખિદમતી છે અને બહુ ઇશ્કી છે આપણા ઇલમની ચાલીસના. તો તમને બધાને મુબારકી આપે છે અને એ આલી મદદ કે છે. જીતા ઢૂંઢતા ઢૂં મીઠડું બોલીએ તો ગુરકત ગંગાને ભાવે સર્વે સાચે રૂ થઈને ચાલે તો સાહેબ દિલ ભાવે જેને રીતે સચ્ચો શાહ વસે આકો
સિંદરાતજો વીરાબાઈ જ્ઞાન વિચારો મોરાભાઈ એજી દાદા મતે જોરે લોકને એથી રહીશ કુવારી દિયો તો દેજો સચ્ચા સાધને જે ઉતારે પેલે પારજને રીતે સચ્ચો શહવતે તકો રીતે આપણો ગુરાવસે તકો નિંદરાના આવે નિંદરાત જો વીરાભાઈ જ્ઞાન વિચારો મોરાભાઈ એજી સાકડી શેરી માહે મુને ગુરા મળ્યા મારે લોકથી શું વ્યવહાર કાટાની મીસે ગુરને નામો સાથે કરુરે પ્રણામ જને રીતે સચ્ચો શહવતે તકો અન્નાના ભાવે જને રીતે આપણો ગુરાવસે તકો નિંદરા નયાવે નિંદરાત જો વીરાભાઈ જ્ઞાન વિચારો મોરાભાઈ એ જીવન વનાય ઘર નીપજે જળ જળ કમળ ના ભોયા પીરા સદરા દિન બોલિયા ભૂરકા બાખ્યા સો જુઠડા ન હોયા જેને રીતે સચ્ચો શહવસે તકો અન્નાના ભાવે જેને રીતે આપણો ગુરાવસે તકો નિંદરાના આવે નિંદરાત જો વીરાબાઈ જ્ઞાન વિચારો મોરાભાઈ એ જે રસ્તામાંથી પસાર થયા તો
ટાઢું ટાઢું મીઠડું બોલો તો ગુરગત મોલાની ગંગા ને ગુરગત ગંગા ને ભાવે કે આજે ઇલમ હાસલ કરવા વાળા છે, ગંગા છે ઇલમ નું પ્રતિક છે, અને એમને ભાવે અને બધી રીતે સાચા થઈને ચાલો તો સાહેબ દિલ ભાવે, અને એમ કરવાથી જેને રીતે સાચો સા વસે તાકું અન્ન ન ભાવે, જેને રીતે આપણો ગુર વસે તાકું નિંદ્રા ના આવે. તે પોતાની હાલતની વાત કરી અને પોતાના મુરીદોને ફરમાવ્યું કે અગર તમને નિંદ્રા આવે છે તો નિંદ્રા તજો વીરા ભાઈ, તો શું કરો, જાગી જપો તો નિત અનંત જે પહોંચો, ઉઠો ઇબાદતમાં મશગુલ થાવ તો નિંદ્રા તજો વીરા ભાઈ, જ્ઞાન વિચારો મોરા ભાઈ. તમે પણ ઇલમ જ્ઞાન પર વિચાર કરશો સતત તો તમારું દિલ બી સાફ થશે અને તમારા દિલના અંદર રૂહાનીશનો પ્રકાશ થશે. પેલા જમાના અંદર જે દાદા હતા એ બધો વ્યવહાર કરતા સગાઈ સાદીનો, તો પીર સદરી સાહેબ એ કલ્ચરના હિસાબે 700 વર્ષ પહેલાના જ્ઞાન છે, તો દાદા મત એજો રે લોકને તેથી રહીશ કુવારી. એટલે દુનિયાની મોહબત ના કરજો ને તો કુવારા રહી જશો. તો પછી દિયો તો દેજો સચ્ચા સાધને, તો સાધુ અને સાધ તો સાધ છે અહીંયા શબ્દ મૌલા માટે વપરાય છે. રૂડા સંત આવ્યા, રૂડા સાધ આવ્યા તો કોના માટે વપરાય છે? આપણે ઘેર સાહેબજી પધાર્યા સાહેબ માટે વપરાય છે, મૌલા માટે. સાધ એટલે જે પ્રભુત્વના ગુણો છે, ખુદાઈ ગુણો છે, ખુદા રહેમો રહીમીન છે, તરીમ છે, ખાલક છે, તો આપણા ગુનાઓનો માફી આપવા વાળો છે, એ બધા ખુદાના જે ગુણો છે. એને કીધું કે સચ્ચા સાધને આપજો જે ઉતારે પેલે પાર. અને સાંકડી શેરીમાં મને ગુરુ મળ્યા, તો પ્રેમ ગલી હતી સાંકડી છે, એ રૂહાનીશના અંદર એ મૌલાની મોહબ્બતના અંદર મૌલા મને મળ્યો. તો મારે હવે દુનિયા લોકથી શું વ્યવહાર, ટાટાની મિસે ગુરને નમું. તો પગમાં કાંટો લાગ્યો હોય એને કાઢવાના બાને મૌલાને નમીએ છીએ, અકલ હોશિયારીની વાત છે. અને હાથે કરું રે પ્રણામ, અને વન વન અગર ના દીપજે, અગર ચંદન નું વૃક્ષ છે એ દરેક જંગલના અંદર નથી ઉગતું, અને કમળ છે એ દરેક પાણીના અંદર નથી ઉગતું. તો વન વન અગર ના દીપજે ને જળ જળ કમળ ના હોય, પીર સદર દિન બોલ્યા ગુરકા ભાખ્યા સો કભી જુઠડા ન હોય. માશાઅલ્લાહ, વેરી બ્યુટીફુલ જ્ઞાન. અને અલહમદુલિલ્લાહ તમે એટલા સારા છો પાક અને સાફ દિલના કે તમારા આગળ ઇલમ જ્ઞાન બોલતા બહુ સારું લાગે છે. તો આપણે જે આપણો ગયા શુક્રવારે આશા વાહિદની શરૂઆત થઈ ગઈ છે, તો હું તમારા બધાનો અને ખાસ કરીને જે આપણા ઇલમ મિજલસના ઓર્ગેનાઇઝરો છે એમનો બહુ હૃદયપૂર્વક આભાર માનું છું કે મારો વારો શુક્રવારે હોય છે, તો તેઓએ બહુ ઉદાર દિલથી મેં રિક્વેસ્ટ કરી તો આજે મને વારો આપ્યો. તો તમારા બધા મોલાના લાખો લાખો શુક્રિયા અદા કરું છું, તમારા બધાનો બહુ હૃદયપૂર્વક આભાર માનું છું. મોલા તમારે બધાની ખિંમત કબૂલ કરે, વધારે ખિંમત કરવાની હિંમત શક્તિ ને પ્રેરણા આપે. અને જે લોકોના આજે વારા હતા એમના વારા કાલે છે, તો એ ફરમાન વાંચવાના અને ફિલ્મ જ્ઞાન જે મોઢે યાદ કર્યું છે બોલવાના વાયજ કરવાના એમને વારા કાલ છે, તો એમને સોરી કહું છું કે એમને થોડું અનકન્વિનિયન્સ થયું હશે, પણ એમને બી બહુ મોટું દિલ રાખીને મને આજે વારો આપ્યો છે, તો એમનો પણ બહુ હૃદયપૂર્વક આભાર માનું છું. મૌલા એમની ઇલમ જ્ઞાનની ખિદમત કબૂલ કરે અને એમના કાલે વારા માટે એમને એમના માટે દુઆ માંગુ છું. મૌલા એમને કામયાબી આપે. તો આપણો ગયા શુક્રવારે જે વિષય હતો એ ઇન્શાલ્લાહ આજે આપણે પૂરી કરીશું કે, અને જે ભાઈએ સવાલ પૂછ્યો તો એમની મુબારકી આવી છે, તો શુક્ર અલહમદુલિલ્લાહ, થેન્ક યુ વેરી મચ. આપણે બધા મૌલાના શુક્ર કરીએ, કેમ કે મૌલા મુર્તઝા અલીના સમંદર છે, આપણે નથી, અને બધું મૌલાની મહેરબાનીથી બધા સારા કાર્યો થાય છે. સારી સમજીને અલીને આગળ કરીએ, તો કામ કરો સો સોપો સાહેબ કો કે તું કરે સો ખાસા, તો સબ કામ તેરા સહી હોવે ઓર મુગે મન કી આશા, યા અલી દુલુફી કદરી કી, ઓ અલી તમારી રહેમતથી અમારી મદદે પહોંચો. તો બહુ સારું લાગે છે, સવાલો લોકો પૂછે છે, ઇન્ટરેસ્ટ લે છે, અને વાયસ બી પછી રેકોર્ડિંગ બી સાંભળે છે, લાઈવ બી સાંભળે છે, અને મુબારકી આપે છે. તો શુક્ર અલહમદુલિલ્લાહ, મૌલાની બહુ મોટી મહેરબાની છે. તો જે વિષય હતો કે ઇજ્જત માન એ અદબ એ કોની જાળવવી જોઈએ, કોની આપવી જોઈએ, કારણ કે નોર્મલી દુનિયાના અંદર તો લોકો પૈસા વાળા અને પોસ્ટ વાળાઓની ઇજ્જત કરતા હોય છે. તો લાસ્ટ ટાઈમ આપણે ફરમાન જ્ઞાનથી અને દાખલા
દાખલાઓથી આપણે એને સમજવાની કોશિશ કરી હતી. તો આજે બી કુરાનની આયતો રહી ગઈ હતી તો એને બી આપણે વાંચીશું એ સંદર્ભમાં અંદર, અને બીજા ઘણા બધા દાખલા છે તો આપણે એ જોઈશું. એક ભાઈ મને પૂછે છે કે કારણ કે ઓલવેઝ તો હું જે મૌલાના ફરમાન છે એ જ આપણે આસાન રસ્તો બતાવીએ છીએ કે અમારા મોમન સારું એક ફરમાન જ બસ છે, પછી આપણને નથી સમજતા આવતું. તો મૌલાએ ફરમાવ્યું કે પહેલા અમારા ફરમાન પછી જ્ઞાન, કારણ કે કુરાન જ્ઞાન હદીસમાં જે છે તેના કરતા 100 ગણું વધારે અમે તમને ફરમાનમાં સારી રીતે સમજાવીએ છીએ. પણ આપણું મકસદ છે કે જે તત્વ છે, જે એની ભાવના છે એ જાળવી રાખવાની છે, બરાબર. તો પછી ત્યાં પછી શબ્દો કરતા એ ભાવનાનું મહત્વ વધી જાય છે. તો મૌલાએ ફરમાવ્યું તમે શબ્દોને નહીં પણ એની ભાવનાને અનુસરો, અને ભાવનામાં કદી ફરક પડતો નથી. તો જે એસેન્સ છે, જે તત્વ છે એ જળવાઈ રાખવું જોઈએ. તો મને એક ભાઈ પૂછે છે કે તમને કેટલા જ્ઞાનોની માયના આવડે છે, કોઈ સંખ્યા બતાવો આ તે. તો ઓનેસ્ટલી કહું છું કે હું તો બહુ ગુનેગાર છું. મૌલાની મહેરબાની છે, તમારો બધાનો પ્યાર છે, તમારા બધાનો ટાઈમ છે આ બધું, અને તો આ ગુનેગારને મૌલાએ તમારી તમે લોકો આટલી ઇજ્જત આપો છો, તો બહુ ગુનેગાર છું. હું તો કાંઈ નથી જાણતો, અને આ ઇલમ જ્ઞાનના અંદર એ જાણવાનું છે કે આપણે કાંઈ નથી જાણતા, બધું મૌલા જ જાણે છે, લા એટલે કાંઈ નહીં. તો નાસર ખુશરે બી કીધું કે રા દિવસ મનન ચિંતન કર્યા પછી મને જાણવા મળ્યું કે હું કાંઈ જાણતો નથી. તો જાણે છે કોણ? તો પી સતીન સાહેબને જયારે આત્મા સાક્ષાત્કાર થયો, પોતાના દિલમાં પોતાના રૂહનો એ નજરે જોયું તો કીધું કે આત્મા રામ તમે બડા જ્ઞાની. આત્માને રામ કીધો, ભગવાન કીધો કે તમે મોટા જ્ઞાની તો તમે છો, તમારી ગત કેણે ના જાણી, તમારી તો કોઈને ખબર જ ના પડી. પણ એક જાહેરના રીતે જોઈએ તો તમે મને સવાલ પૂછો છો, તો હું ઓનેસ્ટલી કહું છું કે કેટલા જ્ઞાનો, તો કોઈ જગ્યાએ 650 છે, કોઈ જગ્યાએ 850 જ્ઞાન છે, અને 65 જેટલા ગ્રંથ છે. પણ મને એક જ્ઞાનની માયના પૂરેપૂરી નથી આવડતી, ઓનેસ્ટલી કહું. કેમ કે 36 સુર અને 42 બાખિયા. તો 36 સુર કહીએ તો એક કમ્પોઝિશન બી છે, રાગ બી છે, અને ગ્રામરની બી વાત થયેલી છે, અને 42 ભાષા, 42 ભાષાઓ છે. તો મને 42 ભાષાઓ નથી આવડતી. તો અલહમદુલિલ્લાહ ગુજરાતી તો બચપનથી એમાં ભણ્યા છે, આવડે છે, અને ઇન્ડિયામાં રહેતા હતા હિન્દી આવડે છે, થોડી ઘણી બહુ ઓછી મરાઠી આવડે છે, વાર્તા ઓછી બોલતા, અને થોડી ઘણી ઇંગ્લિશ આવડે છે, બરાબર. તો આપણને એટલી બધી ભાષાઓ નથી આવડતી, રાઈટ. અને મેં હમણાં સ્ટડી કરી હતી કે 42 ભાષા, તો બહુ મુશ્કેલથી મને 22-23 લેંગ્વેજો મળી. અને બીજી તો લેંગ્વેજો અત્યારે કોઈ જગ્યાએ દેખાતી બી નથી, યુનિવર્સિટીમાં ભણાવવા બી નથી આવતી, એટલી એન્શિયન્ટ પુરાની લેંગ્વેજો છે. સૌથી પુરાના ગિનાનો 900-950 વર્ષ પહેલાના તીર્થ સત્કૃતના છે, જેઓ મિસરથી આવ્યા હતા, ઇજિપ્તથી આવ્યા હતા મૌલા પાસેથી. એના પછી પીર કમર સાહેબના, પીર સદરદીન સાહેબના, બીજા પીરોના, સૈયદોના ગિનાનો છે. તો કેમ એક જ્ઞાનની માયના નથી આવડતી? પણ કહેવાનો મતલબ કે એનું એસેન્સ જે છે, તત્વ, એ જળવાઈ રાખવું જોઈએ, એ આવડવું જોઈએ આપણને. તો તત્વ શું છે? કે અલી અલ્લાહનું ઈમાન છે, હાજર ઇમામની શનાખત છે, કે જે અલી આવ્યો છે માનખા રૂપે એ પોતે જ અલ્લાહ છે. જે પીર સદરદીન સાહેબે જ્ઞાનમાં બતાવ્યું કે અલ્લાહ શોહી ઇમામ, અલ્લાહ એ પોતે જ ઇમામ છે. અને એ એક દિલી બતાવી કે પોતે પોતામાંથી જુદો પડ્યો છે, અને એ સમજાવવા માટે આપણને આ બધી રચના કરી છે કે તમે ને અમે જુદા નથી. તો આ જે એસેન્સ છે, તત્વ છે, એ જાણી લેવાનું છે. એ સમજાવવા માટે આ બધા જ્ઞાનની રચના થઈ છે કે આપણે એના અંદર ઓતપ્રોત થઈ જઈએ અને પોતાને વિસરી જઈએ. એટલે કે બધામાં દુનિયાની મોહબત, મોટા ફિકર, ચિંતા, ડર, ભય, જાહેર ખ્યાલો, એ બધું સાફ થઈ જાય, ત્યારે નૂર રોશન થઈ જાય, તો ખબર પડશે કે ખુદ મંજિલ અપને કો પાવે. તો પોતે અલગ છે અને મંજિલ અલગ છે એવું કાંઈ નથી. મોલાએ પોતે કલામમાં ફરમાવ્યું કે મંજિલ પોતે પોતાને જ મેળવે છે. તો પોતે પોતામાંથી જુદો થયો છે, હવે પોતે પોતાને ઓળખી લેવાનો છે. એટલે મોલાએ ફરમાવ્યું કે મુર્તઝાલીએ ફરમાવ્યું છે કે જેને પોતાને ઓળખ્યો તેને જાણે કે ખુદાને ઓળખ્યો. આ સમજી લીધું તો બધું કુરાન, હદીસ, જ્ઞાન, ફરમાન, મુબારક બધું સમજી લીધું. તો આ તત્વ છે, આ એસેન્સ છે, તો એ સમજવાનું છે, બરાબર. બાકી જાહેરના અંદર આપણે કહીએ તો કે કેટલા જ્ઞાન, તો એકે નથી આવડતું જ્ઞાનની માયના, એકે જ્ઞાનની માયના નથી આવડતી. આ તો અલહમદુલિલ્લા આપણે ગુજરાતીમાં ભણ્યા છીએ અને જાણીએ છીએ, એટલે મોસ્ટલી જે જ્ઞાનની લેંગ્વેજ છે એ ગુજરાતીને લગતી છે, તો આપણને એના શબ્દોની ખબર પડે છે.
તો આપણે થોડું ઘણું સમજી શકીએ છીએ, વાંચી શકીએ છીએ અને બીજાને મૌલાની મહેરબાની સમજાવી શકીએ છીએ. પણ મૌલાએ પોતે ફરમાવ્યું કે જીનાનની ચાર તરીકેની માયના છે. તો મારું એ માનવું છે કે જ્ઞાનની શરિયત તરીકે હકીકતને મારી પર, તો આપણે દરેક જ્ઞાનની કડીઓ અથવા દરેક જ્ઞાન કે દરેક શબ્દ એની આપણે ચાર તરીકેની માયના આપણે નથી કાઢી શકતા. બહુ મુશ્કેલ છે, રાઈટ? તો એ તો શાહપીર મૌલા પોતે જ છે, એ પોતે જ એની માયના કાઢી શકે. તો એનો દાખલો એક એ છે કે અત્યારે આપણે તરીકા બોર્ડ નામ છે, એના પહેલા ઇસ્માઇલી એસોસિએશન હતું અને એના પહેલા એનું નામ હતું રિક્રિએશન ક્લબ. તો આખી દુનિયાના અંદર ઇલમ મુંબઈ સેન્ટર હતું અને હસન અલી શાહ અકાલી શાહ ત્યાં રહ્યા હતા અને હઝરત ઇમામ આકા સુલતાન સાહેબ યુરોપ અને હિન્દુસ્તાનમાં રહેતા હતા અને જે મુંબઈના અંદર જે લોકો અત્યારે રહે છે અથવા રહેલા છે એમને ખબર છે કે સાઉથ બોમ્બેના અંદર કરીમાબાદ જમાખાનું છે, જેને કાંડી મોહલા જમાખાનું બી કહેવાય છે, ત્યાં રિક્રિએશન ક્લબની હેડ ઓફિસ હતી. તો ત્યાં મિશનરીઓ ભેગા થતા, એમને વારાઓ આપવામાં આવતા અને વારા પૂરા કરીને ત્યાં એ લોકો રિપોર્ટિંગ કરતા બધું. તો એ સેન્ટર હતું ઇલમ જ્ઞાનનું અને વાયુજુનું બધું. તો મોહલા ઘણી વખત ત્યાં પધારતા હતા. એક વખત મોહલા પધાર્યા પછી એક ભગતે મિશનરી સાહેબ હશે કદાચ જે હિસ્ટ્રીના અંદર છે કે ભગત, તો એમને મોહલાને અરજ કરી કે મોહલા મેં એક જ્ઞાનના અંદર બહુ મહેનત કરી છે, તો અગર તમે રજા આપતા હોય તો મેં એની અલગ 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 માયનાઓ કાઢી છે. તો મોહલા બહુ ખુશ થયા કે અચ્છા તો સુનાવો. તો એક પર્ટિક્યુલર જ્ઞાનની એમણે અલગ 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 માયનાઓ કાઢીને બતાવી અને મોહલાએ બહુ ધ્યાનથી એને બીજા સાંભળી. પછી મોહલાએ એને બહુ મુબારકી આપી, દુઆઓ આપી એના કાર્ય માટે, એની કોશિશ માટે. પણ મોહલાએ ફરમાવ્યું કે ફિર અદર બી જો કહેના ચાહતે હે ના વહા તક તુમ અભી તક નહીં પહોંચે. તો શું કીધું કે તારી આટલી મહેનત કરવા છતાં પણ ફિર સદરજી સાહેબ જે કહેવા માંગે છે ને ત્યાં સુધી તું નથી પહોંચ્યો. તો આ તો શું છે કે મરશો ત્યારે ફાયદાની ખરી કિંમત માલુમ પડશે. જ્યાં સુધી આપણે જીવતા છીએ આપણી હયાતી જીવતી છે, એટલે કે આપણી ખોટી જીવતી છે, બદામાલ કે દુનિયાની મોહબત મોટા ફિકર ચિંતા ડર ભય જાહેરી ખ્યાલો આ ખોટી જીવતી છે ત્યાર સુધી જમ સમજમાં નહીં આવે. તો મરશો ત્યારે ફાયદાની ખરી કિંમત માલુમ પડશે કે આ કેટલું કિંમતી હતું ત્યારે ખબર પડશે. અને ઇન્સાન જ્યાં સુધી દુનિયામાં જીવતો છે ત્યાર સુધી દૂધનું પાણી તેના હાથમાં આવતું નથી. તો મરી જાઓ તો હાથમાં આવે, બરાબર? તો આ ખૂબી છે ઇલમની. પણ ઇલમની એવી તાસીર છે, મૌલા એવી રચના કરી છે કે એના અંદર અગર ઈમાન લાવીને કોઈ દિલો જાનથી ઇલમની ખિદમત કરે અને એના પર મનન ચિંતન સતત કરતો રહે, તો એ જે આ દુનિયા દિલથી દૂર થતી નથી એ હઝરત ઇમામ મુઈઝ સહી ખુદાવીન આલમીને મૌલાએ ફરમાવ્યું કે અગર ખુદાએ અમારા પર દુનિયાની જવાબદારી ના નાખી હોત તો ઇલમના અંદર જે લિઝ્ઝત અને લુપ્ત છે એ મેળવવા માટે અમે દુનિયાને એક તરફ ફેંકી દીધી હોત. તો એનો મતલબ એમ થયો કે આ દુનિયા જે દિલથી દાગી છે અને એને પલીતો કીધો, ખરાબ ચીજ કીધી કે સદરી સાહેબે ગંદકી કીધી, એ તમારા દિલ સાથે લાગેલી છે, તો એ દૂર ક્યારે થાય કે આ ઇલમના અંદર જે લિઝ્ઝત અને લુપ્ત છે એ મેળવવા માટે જો તમે કોશિશ કરો તો તમારા અંદર એ હિંમત આવી જાય કે તમે દુનિયાને દૂર ફેંકી દો. એટલે ફક્ત મૌલાની જ મોહબ્બત દિલના અંદર રહે, ખુદા કી ગેર મોહબ્બત છે જીને દિલ કહેવાય ખાલી. તો આ ઇલમની એવી રચના કરી છે નૂર, એના અંદર એવા ઓતપ્રોત રહીએ ને તો આ બધું અસલ આપણા ભાનના અંદર આવી જઈએ, દિલ પાક અને સાફ થઈ જાય. એટલે મૌલાએ ફરમાવ્યું કે દિન ઇલમ તું પાક ક્યુ હોય છે, સવાલ કર્યો કે વગર ઇલમને તું કેવી રીતે પાક થઈશ. એનો મતલબ એમ થયો કે ઇલમથી પાક ખવડાય છે અને દિલ એટલે કે રૂહ દિલ પાક રાખવાથી મુક્તિ મળે છે. હમણાં જે ફરમાન થાય જેમાં તમારો જીવનો છૂટકો થાય તે પડો, તો જીવનો છૂટકો થાય છે. તો આ જવાબ છે એ ભાઈનો અને થેન્ક યુ વેરી મચ પૂછવા માટે. તો આપણો જે વિષય હતો કે માન ઇજ્જત અને કોને આપવી જોઈએ, અને બધાને થેન્ક યુ કહું છું જે લોકોએ બહુ મુબારકીઓ આપી લાસ્ટ વાઇઝ માટે. તો આપણે બધા મૌલાના શુકર કરીએ. મૌલાનું ઇલમ છે આપણે કાંઈ જાણતા નથી, આપણે ખાલી ટપાલી છીએ મૌલાના લેટરો તમારા સુધી પહોંચાડવા માટે. તો કુરાનની આયા છે નંબર 3 સુરા છે, કુરાનની ત્રીજી સુરા છે, નામ છે સુરતુલ નિશા. તો એની 139
139 અને 140 એ બે આયાતો આપણો જે વિષય છે એના સંદર્ભના અંદર આપણે વાંચીશું. તો 139મી આયાત છે સૂરા નંબર 3 સૂરતુલ નિસાની. એના ખુદાવંદ અલ્લાહ ફરમાવે છે કે જો કાફરોને મોમિનોને બદલે દોસ્ત તરીકે લે છે, શું તેઓ તેમની પાસેથી માન મેળવવા માંગે છે? ખરેખર માન સગડું તો ખુદાને જ છે. તો એક આ આયાત છે. તો એના અંદર ખુદાવંતાલા ફરમાવે છે, રસુલિલ્લાને ખુદાવંતાલા વહી મોકલીને ફરમાવે છે કે અમુક લોકો એવા છે કે એ લોકોએ મોમનોને માન આપવું જોઈએ, તો મોમનોને દોસ્ત બનાવવા જોઈએ. અહીંયા શબ્દ છે જો કાફેરોને મોમનોને બદલે દોસ્ત તરીકે લે છે, તો દોસ્તી કોની કરવી જોઈએ? મોમિનોની કરવી જોઈએ. અમારા ફરમાન પર ચાલે છે તેઓ જ અમારા ખરા મોમન છે. એમની જગ્યા પર તેઓ કાફેરોની દોસ્તી કરે છે. તો રસુલીલાના જમાનાના અંદર ખુદાવંતાલાએ રસુલીલા પર આ કુરાન એ પાક ઇલમ મોકલ્યું. એનું તાત્પર્ય ખુદા એ બતાવ્યું કે મારું જે નૂર હતું એ હઝરત આદમ પૈગંબરના અંદર મેં ઉતાર્યું, અને એ 124,000 પૈગંબરો અને રસુલીલા છેલ્લા પૈગંબર હતા, એ એમનાથી ઉતરતું ઉતરતું આવ્યું. અને જે 124,000 પૈગંબર છે પણ કુરાનના અંદર બહુ ઓછા પૈગંબરનો ઉલ્લેખ છે. તો હઝરત આદમ, હઝરત નૂહ, હઝરત મૂસા, હઝરત ઈસા, હઝરત દાઉદ, તો આ બધા પૈગંબરો છે. અને હઝરત રસુલીલામાં એ નૂર ઉતરી આવ્યું. બરાબર. તો રસુલીલાના સંપૂર્ણપણે રદ બાતલ કરી શકે છે, કેન્સલ કરી શકે છે, અથવા એમાં તબદીલી લાવી શકે છે, અથવા નવી શરિયત લાવી શકે છે. તો રસુલીલાના જુમાના અંદર જે ખુદાએ બતાવ્યું કે આ બધા મારા જ હિદાયત કરવા વાળા પૈગંબર હતા, પણ અત્યારે તમારા માટે મઝહબ ઇસ્લામ છે અને અત્યારે તમારો પૈગંબર રસુલીલા છે. તો રસુલીલાને ખુદાએ બધાને નસીહત કરવા માટે હુકમ કર્યો. જે લોકો બુદ્ધ પરસ્તી કરતા હતા, મૂર્તિ પૂજા, એમને બી કીધું કે તમે એક જ ખુદાની ઇબાદત કરો, મૂર્તિ પૂજા ના કરો. જે લોકો યહૂદી હતા, મૂસા પૈગંબરને માનવાળા, અને જે લોકો ક્રિશ્ચન હતા, ઈસા પૈગંબર, એમને બી કીધું કે તમારો મઝહબ હવે જૂનો થઈ ગયો છે, હવે નવો મઝહબ જે તાજો મઝહબ છે ઇસ્લામ છે. અને જેવી રીતે મૂસા અને ઈસા મારા પૈગંબર હતા, એ રીતે હઝરત નબી મોહમ્મદ મુસ્તફા સલવાતુલ્લાહ અલયહી સલામ એ મારા પૈગંબર છે, તમે એમને આપ, એમને માનો, હવે મારી હિદાયત એમનાથી તમને મળશે. તો એ સમયે કાફેરોનું જે ડેફિનેશન છે આપવામાં આવતું હતું કે જે ખુદાનો અને રસુલિલ્લા હઝરત નબી મોહમ્મદ મુસ્તફા ખુદાના પૈગંબર છે, રસૂલ છે, એનો જે કલમો નહોતા પડતા, બે ચીજો, અશહદુ અન લા ઇલાહા ઇલ્લલ્લાહ અને અશહદુ અન મોહમ્મદ રસુલિલ્લાહ, કહે કે અલ્લાહ જે એક જ છે જે ઇબાદતને લાયક છે અને એના સિવાય બીજો કોઈ ખુદા નથી, અને બીજું મોહમ્મદ અલ્લાહના સાચા રસૂલ છે, આ જે કલમો જાહેરમાં નહોતા પડતા, ઓકે, કબૂલ નહોતા કરતા, એક જ ખુદાની ઇબાદત અને હઝરત નબી મોહમ્મદ મુસ્તફા અને પૈગંબર તરીકે ખુદાના પૈગંબર કબૂલ નહોતા કરતા, એને કાફર કહેવાતા. પણ અત્યારે આપણે ઇસ્માઈલી મઝહબના અંદર આ 1500 વર્ષ પહેલાની વાત છે, અત્યારે આપણે ઇસ્માઈલી મઝહબ પ્રમાણે વાત કરીએ તો આકાલિશા મા બાપે ફરમાવ્યું છે આપણા 47માં ઇમામે કે અલીને જે અલ્લાહ કરી નહીં માનશે તે કાફર છે. કારણ કે આખું કુરાન જે 23 વર્ષના અંદર ઉતર્યું એનો મકસદ એ હતો કે દરેક નબીઓ સાથે ઇમામ બાતુનમાં હતા. સલામ ઇમામ મુબીનમાં ફરમાન છે, હઝરત ઇમામ આકા સુલતાન મોહમ્મદ શાહે સહી ખુદા લાલમી ફરમાયું, પણ નબી સાહેબના વખતમાં જાહેરમાં ભેળા હતા. તો બધા પૈગંબરના વખત બાથરૂમમાં હતા, એટલે એ રીતે બાથરૂમમાં નહોતા, જાહેરમાં હતા જિસ્માની રૂપે. જે હઝરત આદમના સમયે શીસ હતા, હઝરત શીસ હતા એ ઇમામ હતા, હઝરત નૂના સમયે હઝરત શ્યામ હતા ઇમામ હતા, હઝરત ઇબ્રાહીમના ટાઈમે હઝરત ઇસ્માઇલ ઇમામ હતા, હઝરત મૂસાના સમયે હઝરત હારૂન ઇમામ હતા, અને હઝરત ઈસાના ટાઈમે હઝરત સમૂન સફા ઇમામ હતા. તો જાહેરમાં બી હતા જિસ્માની રૂપે, પણ એમની જહુરાત નથી થઈ ખુલ્લે આમ
એટલે મૌલાએ શબ્દ વાપર્યો કે બાતુનમાં હતા, પણ રસુલિલ્લા સાથે જાહેરમાં ભેળા હતા, એટલે કે ગદીરે ખુમમાં જહુરાત કરી રસુલિલ્લાએ. તો આ બધું જે હતું, જ્યારથી કાયનાતની શરૂઆત થઈ ત્યારથી રસુલિલ્લાએ ગદીરે ખુમમાં જહુરાત કરી, એ પૈગંબરોનો મકસદ એ જ હતો કે એ ઉમ્મતને બધાને તૈયાર કરવા માટે કે જે અલ્લાહ છે, તમે એક જ ખુદાની ઈબાદત કરો છો, એ પોતે જિસ્માની રૂપના અંદર ઇમામ થઈને તમારી પાસે આવ્યો છે. તો કોઈ પૈગંબરના સમયે કામ થઈ શક્યું નહીં અને રસુલિલ્લાના સમયે કામ પૂરું થયું, એટલે રસુલિલ્લા છેલ્લા પૈગંબર કહેવાયા, કારણ કે ઇમામ જાહેર થઈ ગયા અને પછી રસુલિલ્લા પહેલા પીર થયા. અને આજે ખુદાવી નૂર મૌલાના શાહ કરીમ હુસૈની હાજરીમાં શાહ પીર બંને છે. તો આકાલિશા મા બાપે જે કાફરનો જે ડેફિનેશન આપ્યું કે અલીને જે અલ્લાહ કરી નહીં માનશે તે કાફર છે, તો પેલા અલ્લાહનો અને રસૂલનો કલમો જે નતા પડતા એ કાફર કહેવાતા હતા. પણ હવે આપણે ઇસ્માઈલી છીએ, આપણને હાજર જોમાના ધણી ઇમામની શનાકત છે, આપણે એને અલ્લાહ કરીને નથી માનતા કે જે માટે રસુલિલ્લા પર 23 વર્ષ કુરાન ઉતર્યું ત્યારે એ કામ શક્ય બન્યું ગદીરે ખુમના અંદર, કે જેનો હું મૌલા છું તેના મૌલા અલી છે. અને 1,24,000 લોકોએ તો ગદીરે ખુમમાં જ બૈયત કરી, 3 દિવસ સુધી બૈયતનું કામ ચાલ્યું. પછી ત્યાંથી મદીના ગયા અને મદીના અંદર જે બુજુર્ગો લેડીઝ લોકો બચ્ચાઓ નહોતા આવ્યા એમણે બૈયત કરી, અને અરબસ્તાનના જે મોટા મોટા શહેરો હતા ત્યાંથી લોકો આવીને બૈયત કરી, અને રસુલિલ્લાએ પોતાના નુમાઇંદા ભેજ્યા યમનના અંદર, સીરિયાના અંદર અને દરેક જગ્યાએ ઈરાનના અંદર જ્યાં ઇસ્લામ ફેલાણો હતો, ઈરાકના અંદર. અને એ લોકોએ રસુલિલ્લાના જે પ્રતિનિધિ હતા, રિપ્રેઝેન્ટેટિવ, એમના હાથ નીચે મૌલા મુર્તઝાલીની ઇમામ તરીકે બૈયત કરી. તો લગભગ 1.5 મિલિયન, 500,000 લોકોએ, 5 લાખ લોકોએ મૌલા મુર્તઝાલીની બૈયત કરી. તો પછી 2-2.5 મહિના જ રસુલિલ્લા દુનિયાબાને જીવ્યા અને રહેલત કરી ગયા. તો પછી બધા ખિલાફતની લાલચ અને દુનિયાની લાલચ અને મોટા એના કારણે લોકો મૌલા મુર્તઝાલીનું દામન છોડી નાખ્યું. એના પછી ઘણી બધી બાબતો બની કે પછી ઇસ્નાસરીઓ હઝરત ઇમામ જાફર સાદિક, પછી હઝરત ઇસ્માઇલ આપણા ઇમામ હતા, એમણે મુસા કાઝિમની માન્યા તો ઇસ્નાસરી કહેવાના. પછી મિસરના અંદર હઝરત ઇમામ મુસ્લિમ સિરિબિલેના, પછી હઝરત ઇમામ નિઝારને આપણે માન્યા તો આપણે હઝરત નિઝારી કહેવાના. અને બીજા લોકો હઝરત મુસ્તે અલીને માન્યા તો એ વોરા દાઉદી વોરા કહેવાના. એમના પહેલા હઝરત ઇમામ હાકીમ બી અમરેલા મોલાએ જામો શીખવાડ્યો હતો. મોલા રોજ એકદમ જવાન હતા અને રોજ પોતાના સફેદ ઘોડામાં રાત્રે ડિનર કરીને મહેલની બહાર નીકળતા હતા. મોલા રાજા હતા અને લોકો લાઈનથી ઉભા રહેતા હતા મોલાના દીદાર કરતા હતા. તો એ દિવસે મોલા એકલા નીકળ્યા અને મોલા જંગલ તરફ ગયા અને મોલા કદી પાછા ના આવ્યા જાહેરબાને. એ કોઈ ભાળ ના મળી મોલાના ઘોડાની કે આ છે. પણ એના પછીના જે મોલા હતા એ મોલાએ હઝરત ઇમામ જાહેર એમને કીધું કે હું તમારો મોલા છું, તમારા આગલા ઇમામે જોમો સ્વીકાર્યો છે. પણ અમુક લોકો એ વાત ના માની અને એ લોકો દરુજી કેવરાણા, તો એ લોકો બી જુદા પડ્યા આપણાથી. પણ આપણે શિયા એટલે કે મૌલા મુર્તઝાલીને માનવાળા, ઇમામી ઇસ્માઇલી મૌલાને ઇમામ તરીકે હઝરત ઇમામ ઇસ્માઇલને માનવાયા અને હઝરત ઇમામ નિઝારને માન્યા. તો શિયા ઇમામી ઇસ્માઇલી નિઝારી મુસ્લિમ કહેવાઈએ છીએ આપણે. તો આપણને હાજર જોવાનું જે શનાખ્યત છે, રસુલિલ્લાનું કામ જ એ હતું કે મૌલા મુર્તઝાલીની ઇમામ તરીકે જહુરાત. તો આપણને આ જહુરાત મળી ગઈ છે અને તેમ છતાંય આપણે અલીને અલ્લાહ કરી નથી માનતા, તો આકાલિશા મા બાપે ફરમાવ્યું કે જે અલીને અલ્લાહ કરી નહીં માનશે તે કાફર છે અને તે તલોતલ કુંભા નરકમાં જશે. તો અહીંયા જે કુરાની આયા છે કે જો કાફે મોમનોને દોસ્ત બનાવવા જોઈએ, એના જગ્યા પર જે લોકો કાફરોને દોસ્ત બનાવે છે તો તેઓ તેમની પાસેથી માન મેળવવા માંગે છે, એ કાફરોથી ડરે છે અને એમને પૈસાના કારણે કે એમની પોસ્ટના કારણે એમને એમને માન આપે છે, એટલા માટે કાફરોની દોસ્તી કરી છે? તો ખુદા એનાથી નારાજ છે. તો આપણો જે ટોપિક છે બરાબર, આપણે વ્યવહારના અંદર મળીએ છીએ, પણ કહેવાનો મતલબ કે જે દિલની જે સંબંધોની વાત છે, તો ખુદા નથી ઈચ્છતો કે મોમનોને માન આપવું જોઈએ, નહીં કે કાફરોને. શું તેઓ તેમની પાસેથી માન મેળવવા માંગે છે એટલા માટે કે ખુદા કે તમે કાફેરોને દોસ્તી કરો છો, મોમનોની દોસ્તી નથી કરતા? ખરેખર માન સગળું તો ખુદાને જ છે. તો અહીંયા ખુદાએ ફરમાવ્યું કે માન, માનને લાયક તો ફક્ત એક ખુદા જ છે.
તો ખુદાને આપણે કેવી રીતે માન આપી શકીએ? તો ખુદાની ફરમા બરદારી કરીને ખુદાએ પોતાના પૈગંબરો રસૂલો મોકલ્યા અને એમણે મૌલા મુર્તઝાલીની જહુરાત આપણને બતાવી અને એ મૌલા મુર્તઝાલીને સહી ખુદાવીન આલમીન અલી સહી અલ્લાહ કરીને માનીએ, એ મૌલાના ફરમાન માનીએ, તો આપણે ખુદાને માન આપ્યું કહેવાય. પછી આગળ એક આયાત છે, 140મી આયાત છે, અને ખરેખર તમારી ઉપર આ કિતાબમાં નીચે મોકલ્યું છે કે જ્યારે તમે સાંભળો કે ખુદાની આયાતનો ઇનકાર કરવામાં આવે છે અને તેને હસી કાઢવામાં આવે છે ત્યારે તેઓની સાથે તમે બેસો નહીં. પછી ખુદાએ શું ફરમાયું કે એવા બી લોકો છે કે મોહમ્મદ પૈગંબર રસૂલલ્લાહને ખુદા ફરમાય કે તારી ઉમ્મતના અંદર એવા છે કે મારું આ ઇલમ સાંભળીને બી કાફેરોની દોસ્તી કરે છે અને મોમનોની દોસ્તી કરતા નથી. તો એવો કાફેરો પાસે માન મેળવવા માંગે છે? ખુદાએ સવાલ કર્યો, કારણ કે ફક્ત માનને તો હકદાર ફક્ત ખુદા જ છે. પછી ખુદા આગળ ફરમાવે છે કે રસૂલલ્લાહને ફરમાવે છે ખુદા કે મેં તારા પર કિતાબ મોકલી છે, આ કુરાને પાક જે મોકલ્યું છે, ઇલમ મોકલ્યું છે, એને લોકો સાંભળે છે, બરાબર, એને તમે લોકો સંભળાવો છે અને ઘણા લોકો એવા છે સાંભળવાના અંદર કે એ ચીજનો ઇનકાર કરે છે, ઇલમનો ફક્ત ઇનકાર નથી કરતા, એને હસી કાઢે છે. ત્યારે તમે તેઓની સાથે બેસો છો, એવા લોકોની સાથે બેસો છો, એવા લોકોની દોસ્તી કરો છો જે આ ઇલમ તમે એમને સંભળાવો છો તો એવો સાંભળતા નથી, ઉપરથી એની મશ્કરી કરે છે, હસે છે. તો ગિનાના અંદર બી પીરોએ કીધું છે, એક જમાનો એવો આવશે કે તમે કોઈના આગળ ઇલમ જ્ઞાનની વાતો કરશો તો લોકો તમારા પર હસશે કે આ 21st century છે કે હજુ બી આગળ સેન્ચુરી થશે કે મોડર્ન જમાનો છે ને તમે ક્યાં પડ્યા છો, તમે શું આ ઇલમ જ્ઞાનની વાતો કરો છો. તો આપણે આ બધી ચીજો જોઈએ છીએ, રાઈટ? અને ગિનાના અંદર કીધું કે જૂઠાને જગ પતિત ખીલાવે, જૂઠાને લોકો જગ દુનિયા પતિત એટલે પૂજવા લાયક કે છે અને સાચાને મારે નાથ, સાચા લોકોને લોકો લાત મારશે, જાહેરમાં કદાચ લાત ના મારે પણ મહેણા ટોણા મારે, મજાક કરે, એની હસી મજાક કરે, એની બેઅદબી કરે, એને ઇજ્જત ના આપે. તો સાચાને મારે લાત અને જૂઠાને જૂઠો આવી મળે તો કરે પાંચના સાત. તો જૂઠાને જૂઠો મળે છે, શું કરે છે? એક જૂઠા પાસે પાંચ વાતો હોય, પેલો બીજો બે ચીજો ઘરની ઉમેરીને સાત કરે. તો આ પીરો એ બી જ્ઞાનના અંદર આ ચીજો કીધી છે. ત્યારે તેઓની સાથે તમે બેસો નહીં જ્યાં સુધી કે તેઓ તે સિવાય બીજી વાતચીત શરૂ કરે. તો ખુદા અહીંયા ફરમાવે છે કે કાફેરોની દોસ્તી નહીં કરો પણ મોમિનોની દોસ્તી કરો. અને જે લોકો કાફેરોની દોસ્તી કરે છે એમને ખુદા કહે છે કે તમે એમની પાસે માન મેળવવા માટે કાફેરોની દોસ્તી કરો છો, તમને શું ખબર નથી કે માનને તો ખાલી ખુદા જ લાયક છે, એના સિવાય બીજો કોઈ લાયક નથી. અને ખુદા રસૂલલ્લાહ કહે છે કે મેં આ ઇલમ તારા પર મોકલ્યું છે કે તું અને બીજા લોકો તારા મોમિનો જે લોકોને ઇલમ સંભળાવે છે એ લોકો સાંભળતા નથી અને ઉપરથી તમારી મશ્કરી કરે છે, હસી કાઢે છે, એવા લોકો સાથે તમે બેસો છો, એવા લોકો સાથે બેસો નહીં. પછી કીધું કે જ્યાં સુધી કે તેઓ તે સિવાય બીજી વાતચીત શરૂ કરે. તો ઘણી વખત આપણે દુનિયાના વ્યવહારના અંદર નોકરી બિઝનેસ કે ઘર ચારના વ્યવહાર આપણે એકબીજાના ઘરે જવું પડે છે, બેસવું બી પડે છે. તો ખુદા એ ફરમાયું કે જ્યાર સુધી એ લોકો બીજી વાતચીત ના કરે, એટલે ઇલમ જ્ઞાનની તો એ લોકો મજાક કરે છે, હસી કાઢે છે, સાંભળતા નથી, તો તમે એ લોકો સાથે બેસો નહીં. પણ અગર બેસો છો તો પછી એ સંબંધે ઇલમ જ્ઞાન સંબંધી વાત ના કરો, કારણ કે હવે તમે એમને ઓળખી ગયા છો કે એ ઇલમ જ્ઞાનની બેઅદબી કરશે તો નૂરનું પાણી ઢળી જાય છે. પહેલા તો મૌલાએ ફરમાયું કે દરેક જમાતની ફરજ છે કે નાના મોટા સર્વેને અમારા ફરમાનની યાદી આપતા રહો, દરેક જમાત ને યાદી આપવાનું કીધું નાના મોટાને. તો મોટો કોણ છે? મુર્શિદ ને ફરમાનને જેવો માન આપે છે તેવો મોટા છે અને દિનનો ખરેખરો અર્થ પણ એ જ છે. તો મૌલાના કોઈ આપણે ઇલમ જ્ઞાનની કોઈને યાદી આપીએ એ બહુ અદબથી સાંભળે, ભલે અમલ ના કરે એ પછીની વાત છે, પણ અદબથી સાંભળે, કાનોથી કબૂલ કરે, ભલે દિલથી કબૂલ ના કરે કે અમલમાં ના લાવે, પણ અદબ કરે છે, બરાબર. ઘણા લોકો એના